નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયક કલાકાર તથા મ્યુઝિક ડિરેક્ટર એવા સનત પંડ્યા દ્વારા નવા બે ગરબાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવો સાંભળીએ. મારી જર્ની આમ તો આજે શક્તિની જે ગરબાની છે તો વર્ષોથી થયા, આજે 35 વર્ષ થયા છે. પણ 2024માં બે ગરબા જે નવા બનાવ્યા છે કે હાલ 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 ગોરી ગરબામાં જઈએ અને મારી અંબે માને લાલ ચટક ચૂંદડી, જે ગરબાનું અમે નિર્માણ આજે વડોદરા ખાતે કર્યું છે અને સૌથી પહેલાં જાણ પણ આપ સૌને કરીએ છીએ ન્યૂઝ 18ના દર્શકોને કે આપ સૌને ખૂબ આ ગરબા પસંદ આવશે, કારણ કે ખૂબ સરસ આધ્યાત્મિક શબ્દો એમના છે અને સમગ્ર જે મારી પૂરી ટીમ છે એમનો ખૂબ મને સહકાર મળ્યો છે. અત્યાર સુધીમાં મેં લગભગ 11 ગરબા કર્યા છે, એમાં ફેમસમાં બોલાવે રાધાથી માંડીને અત્યાર સુધીના જે ગરબા છે બધા ખૂબ વાયરલ થયા છે અને લોકો ખૂબ હૃદયથી ગાય છે અને માને યાદ કરે છે. હું આમ તો જેને કહેવાય ને કે સૌરાષ્ટ્રનો મારો જન્મ થયો છે ગીરમાં, તાલાલા ગીર, તો ત્યારથી જ થોડો મેચ્યોર થયો. 82થી હું ગરબા ગાઉં છું. પછી ધીમે 89માં વડોદરા આવ્યો, વડોદરાથી ગરબાની જર્ની ફરી શરૂ થઈ. તો અત્યાર સુધી માની કૃપાથી અનેક દેશોમાં, વિશ્વના કોઈ ખૂણો એવો નહીં હોય કે જ્યાં અમે ગરબા નહીં ગાયા હોય, બધું જ. અને વડોદરામાં છેલ્લા, હા, નવરાત્રિ હું વડોદરા જ કરું છું. ગમે એવી ઓફર બહારની આવશે તો હું નથી કરતો, કારણ કે નવરાત્રિ મને વડોદરા જ મજા આવે છે. અને બરોડા સિટીઝન કાઉન્સિલના જે ગરબા છે ત્યાં હું છેલ્લા 11 વર્ષથી ગરબા કરું છું. '89માં વડોદરા આવ્યો, એ પહેલાં હું સૌરાષ્ટ્ર હતો ત્યારે હું લોકસંગીત બધા ડાયરાઓનું ખૂબ બધું ગાતો હતો. પણ પદ્ધતિસરની જે તાલીમ કહેવાય એ મેં વડોદરામાં લીધી, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજમાં 4 વર્ષ મેં ડિપ્લોમાના કર્યા. ત્યારબાદ અવિરત જે કહેવાય કે સંગીતની જે જર્ની છે એ મેં શરૂ કરી હતી અને હજુ પણ મારી જર્ની ચાલુ છે, કારણ કે સંગીતમાં કોઈ પરિપૂર્ણ હોતું નથી, હજી પણ હું સંગીતમાં વિદ્યાર્થી જ છું. કૃપાથી, મા સરસ્વતીની કૃપાથી ઘણા મને અત્યાર સુધી મળ્યા છે, એમાં ગુજરાત રત્ન છે, ગુજરાત ગૌરવ પણ છે અને વર્લ્ડ ઓફ ગિનિસ બુકમાં કોવિડ ટાઈમમાં સેવા સાથે, સૂર સાથે સેવા, એ અભિગમને ધ્યાનમાં લઈને વર્લ્ડ ઓફ ગિનિસ બુકે પણ મને સન્માનિત કરેલો છે. એવા તો અનેક મળ્યા છે, એ મા સરસ્વતીની કૃપા છે. મ્યુઝિકમાં ભેળસેળ ન કરો, એની પરંપરા સાચવો. ખાસ તો આમ તો હું બહુ નાનો કલાકાર છું, પણ જે અત્યારે જે માહોલ હું જોઈ રહ્યો છું એમાં થોડો પ્રતિબંધ આવે એવું ખાસ વિચારી રહ્યો છું કે કમસે કમ કોઈ પણ હોય, ગણપતિજી હોય કે આપણા માતાજીના ગરબા હોય, એ ખૂબ પવિત્ર વસ્તુ છે, તો એમાં કોઈ ભેળસેળ ન થાય. અને એક જેને કહેવાય ને અલગ ગ્લોબલ વોર્નિંગની જેમ આખું આપણું દાંડિયા જે છે વિશ્વમાં અત્યારે ફેમસ થઈ ગયા છે અને વડોદરાના જે ગરબા છે એને વિશ્વ આજે ફોલો કરી રહ્યું છે, તો એ વડોદરામાં કોઈ અભદ્રતા ના આવે કે એમાં કોઈ ડાન્સ ના થાય કે એમાં કોઈ આડાવડું કોઈ ગવાય નહીં. અહીંયા વડોદરાનું મને એટલે ગૌરવ છે કે અહીંયા કોઈ ફિલ્મી ટ્યુન ઉપર કોઈ ગરબા નથી હોતા. એક એક ગરબાની પાછળ એક એક મ્યુઝિક હોય છે, કોરસના આલાપ હોય છે, સરસ મજાના મ્યુઝિક હોય છે, તો એ વડોદરાની જનતા નહીં જ ચલાવી લે, તો મને એનું પણ ગૌરવ છે. અને હું ગુજરાતીઓના જે કલાકારો છે, ગુજરાતની તમામ જનતા છે, વિદેશમાં વસતા પણ ગુજરાતીઓ છું, એમને હું નમ્ર વિનંતી કરું છું કે ગરબામાં ભેળસેળ ન થવા દેતા, ગરબો ગરબો જ રાખજો. માની આરાધના છે એ 9 દિવસ તમે સાચવો છો તો માતાજી આખું વર્ષ તમારું
સરસ રીતે સાચવું છે. જી, અત્યારે અમે લોકોએ સનતભાઈ જ્યારે એક મારા પાસે એક ગરબાનું આયોજન માટે એક વાત કરી કે હવેથી આપણે બે ગરબા બનાવ્યા છે, તો પહેલાં તો એમને લખાણ ગરબાનું કેવી રીતે લખવું, કેવી રીતે કરવું, એમને જાતે જે બંને ગરબા લખ્યા અને એના કમ્પોઝિંગ માટે અમે લગભગ 3 દિવસ બેઠા કે આને કેવી રીતે એક ટ્રેડિશનલ ગરબા કેવી રીતે કરવા જોઈએ, અત્યારના યુગ પ્રમાણે ટ્રેડિશનલ ગરબા કેવી રીતે થાય એના માટે એક અધક અમે લોકો પ્રયાસ કર્યો. અને ઘણા બધા આર્ટિસ્ટો, જેમ કે તમે વાત કરી કે કયા કયા આર્ટિસ્ટો, તબલા, ઢોલ, ઢોલક, તદુપરાંત સાઇડધમ, પ્રકર્ઝન જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો, શહેનાઈનો ઉપયોગ કર્યો, ફ્લ્યુટનો ઉપયોગ કર્યો, તે છતાંય સ્ટ્રોક પાર્ટ જે સંતૂર છે એ બધાનો પણ ઉપયોગ કર્યો અમે. અને અત્યારના યુગ પ્રમાણે જે અત્યારે થોડુંક પ્રોગ્રામિંગ એ પણ અમે અંદર આયોજન કરી રહ્યું અંદર. તો એક પ્રાચીન જેવો ગરબો જે માતાજીને ગમે, અત્યારના યુગ પ્રમાણે જે અત્યારે જે ગરબા થઈ રહ્યા છે, અને વડોદરાનું ટ્રેડિશનલ ગરબા, તો એ રીતના અમે એક ટચ કરીને એક આખું એક સંગીત બનાવ્યું અને એક આવી રીતે એને પ્રચલિત કર્યું. અત્યારે જનરલી ગરબા જુઓ તો લોકોને સાંભળવા માટે 3 મિનિટ 2.5 મિનિટ બહુ થઈ ગયું, કારણ કે લોકો અત્યારે એટલું બધું 5 મિનિટના 7 મિનિટના એવા ગરબા કોઈ સાંભળી શકતા નથી કે કોઈ પણ સંગીત સાંભળવા તૈયાર જ નથી. એના માટેથી ને 2.5 મિનિટ 3 મિનિટ બહુ થઈ ગયા ગરબા. એટલે આમ નોનસ્ટોપ ગરબા જો કરવા હોય તો ગરબા તો ગરબા જ છે,